સમાચારો વિસ્તારથી જોઈએ. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સીઆર પાટીલ આજે નવસારીમાં પ્રચાર કરી રહ્યા છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પાટીલનો પ્રચંડ પ્રચાર. જલાલપોર અને નવસારી વિધાનસભામાં રેલી કરશે. સવારથી સાંજ સુધી પાટીલ કરશે ચૂંટણી પ્રચાર. નવસારીમાં પાટીલનો ઝંઝાવાતી પ્રચાર. તો સંવાદદાતા ચેતન અમારી સાથે જોડાયા છે. ચેતન, પાટીલનો આજે ઝંઝાવાતી પ્રચાર, નવસારીમાં રેલીઓ કરશે, મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે, કેવી તૈયારીઓ છે, કેવો માહોલ? જી બિલકુલ, મતદાનની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ જે પાર્ટીઓ છે તે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ખાસ કરીને દરેક જે પાર્ટીઓ છે તે પ્રચાર કરી રહી છે. ત્યારે નવસારી લોકસભાની જો વાત કરીએ તો ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા એક મેગા રોડ શો નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, હજારોની સંખ્યામાં જે કાર્યકરો છે તે કાર્યકરો આ ભવ્ય જે મેગા રોડ શો છે તે રોડ શો માં ભાગ લેવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે મરોલી ખાતેથી જે રોડ શો છે તેની શરૂઆત કરી હતી. તો કે શરૂઆત થાય તે પહેલા સી આર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સી આર પાટીલ એક ભવ્ય રથમાં બેઠા હતા અને ધીરે ધીરે આ જે રોડ શો છે તે રોડ શો નું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો અલગ અલગ એન્ટ્રી પોઈન્ટો બનાવવામાં આવ્યું છે, જ્યાં એન્ટ્રી પોઈન્ટ ઉપર સી આર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. મરોલી ખાતેથી જે રોડ શો નું જે આયોજન હાથ ધરવામાં આવ્યું છે, ધીરે ધીરે મરોલી જે ગામડાઓ છે તે ગામડાઓ તરફ જે રોડ શો છે તે રોડ શો માં જે બાઈકો છે તે બાઈકો આગળ નીકળી રહી છે. આ સાથોસાથ જો વાત કરીએ દિવસ દરમિયાન મરોલી, જલાલપોર અને નવસારી શહેર આ ત્રણેય જે વિધાનસભા જે છે દરેક જે ક્ષેત્ર છે તે ક્ષેત્રમાં લોકો વચ્ચે જઈને પ્રચાર પ્રસાર કરશે. જે રીતે કાર્યકરો સાથે વાતચીત કરવામાં આવી છે અને જે ઉત્સાહ છે તે આ વખતે જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓનું કહેવું છે કે આ વખતે અબકે બાર 405 અને દેશમાં સૌથી વધુ જે જંગી લીડ છે તે નવસારી લોકસભાની બેઠક ઉપર તેઓ દ્વારા મેળવવામાં આવશે. તમામ જે કાર્યકર્તાઓ છે તે પોતાની જે કમર છે તે કમર કરતી રહ્યા છે. આપ જોઈ શકો છો ધીરે ધીરે જે રોડ શો છે તે આગળ વધી રહ્યો છે અને અનેરો જે ઉત્સાહ છે તે કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે. જી બિલકુલ થી ચેતન, આભાર, આપનો અપડેટ લેતા રહીશું. તો નવસારીમાં આજે સી આર પાટીલનો ઝંઝાવાતી પ્રચાર, બાઇક રેલી, લોકોને સંબોધન, એડીચોટીનું જોર ભાજપ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. રાજકોટના કોંગ્રેસના નેતાનું વિવાદિત નિવેદન વાયરલ થયું છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વિવાદિત નિવેદન